હેલો બચ્ચા પાલટી, તો આજે દાખલો છે તેનું સ્ટેટમેન્ટ કંઈક તમારી સામે છે. નજર નાખો બેટા શું કીધેલું છે. એ કે 12 પાઇકો ફેરાડે નું એક કેપેસિટર 50 વોલ્ટ ની બેટરી સાથે જોડેલું છે. ઓકે, તો કેપેસિટર સાથે કેટલી સ્થિત વિદ્યુત ઊર્જા સંકળાયેલી હશે કે કેટલી સ્થિત વિદ્યુત ઊર્જાનો સંગ્રહ થયેલો હશે. સૌથી પહેલા તો બેટા આપણે શરૂઆત કરશું ગિવન ડેટા લખવાથી. ગિવન ડેટા માને જે જે ડેટા બેટા એ લોકોએ આપેલા છે ને એની ચર્ચા કરશું. ગિવન ડેટા નજર નાખો બેટા, ક્વેશ્ચનમાં કઈ કઈ વસ્તુ તમને આપેલી છે. જે તમને આપેલું છે એમાં સૌથી પહેલું છે કેપેસિટન્સ, સી આપેલું છે તમને, મસ્ત મજાનું 12 પીએફ પાઇકો ફેરાડે, જે એસઆઈ એકમ તો બેટા છે નહીં. તો સૌથી પહેલા તો બેટા એસઆઈ એકમમાં ફેરવી નાખશું પ્રેમથી. 12 ગુણાકારમાં 10^-12, યાદ આવે છે ને બેટા? પાઇકોમાંથી ફેરાડેમાં જવા માટે આપણે શું કરવું પડશે? 10^-12. જેવી રીતે માઇક્રો માટે 10^-6, નેનો માટે 10^-9, એવી જ રીતે પાઇકો માટે આપણે શું કરી છે? 10^-12. ને સિવાયની જે વસ્તુ આપેલી છે એ છે બેટા બેટરીના સરસ મજાના વોલ્ટેજ જે છે 50 વોલ્ટ, અને જે તમને મેળવવાનું કીધું છે એ છે ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. વિચારો બેટા ઉર્જાનું એવું કોઈ સૂત્ર કે જેની અંદર સી અને વી બંને આવતું હોય. આપણી પાસે ઉર્જાને બેટા ત્રણ મસ્ત મજાના સૂત્ર હતા. એમાં સૌથી પહેલું સૂત્ર જ હતું 1/2 CV², એની અંદર સી અને વી બંનેનો સમાવેશ થતો હતો. ત્યાંથી બેટા માત્ર સૂત્રમાં કિંમત મૂકી જવાબ લાવવાથી આન્સર આવી જશે. એ સિવાયના ઉર્જાના બે સૂત્ર ક્યાં હતા? જરાક બેટા બુદ્ધિ લગાડજો, તો યાદ આવે છે? આવવા જ જોઈએ બેટા, બહુ ઈઝી હતા. તો આપણે બેટા અહીં જે ઉપયોગ કરશું એ વી નો ધેટ યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 CV². આ ઉપરાંતના જે બેટા બે હતા એમાં જે સીવી ક્યુ બરાબર સીવી, યાદ આવે છે ને? તો અહીંયા જે સીવી દેખાય છે એના બદલે જો આપણે ક્યુ મૂકી દઈએ તો એ શું થઈ ગયું હતું બેટા? ક્યુ વી બાય ટુ. રેડી? હજી એક સૂત્ર હતું એ વિચારો ક્યાં સુધી બેટા. આપણે હું દાખલો ખતમ કરું છું. શું કીધું છે એને આપણે જોઈએ 1/2 CV² પ્રેમથી બેટા બંને કિંમત મૂકો, જવાબ લાવો. વધારે હવે રોહિત સરની જરૂર ના પડવી જોઈએ, ખાલી કિંમત મૂકવાની છે બેટા. સી એટલે કે છે 12 ગુણાકારમાં 10^-12, અને વી સ્ક્વેર એટલે કે 50² પ્રેમથી બેટા 12/2 એટલે કે 6 ગુણાકારમાં 10^-12, અહીંયાથી બે બે ઉડી ઉડી જશે. 50નો વર્ગ કરશો એટલે તાકાત વાળું જે આવશે એ આવવાનું છે 2500. 2500ના ગુણાકારમાં 6 આવડે છે? હા સર, આટલું તો આવડતું જશે ને સર, 12 સાયન્સની એક્ઝામ આપવાની છે. ઓકે ઓકે બેટા, 25 ગુણાકારમાં 6 એટલે કે પ્રેમથી 150 પાછળ જશે તે 10^-12 લખવું પડશે. 10^-12 એક આંકડા પછી સ્ટાન્ડર્ડ સ્વરૂપની અંદર જો પોઈન્ટ મૂકવાની ઈચ્છા થાય તો 1.5×10 ની કિંમત ઘટે તો ઘાત વધે. કેટલી કિંમત ઘટી બેટા? 1, 2, 3, 4. અરે બેટા અહીંયા 0 કેમ થયું? 0 નથી, ઇગ્નોર મારજો. સર કેમ ઇગ્નોર મારું? રોકો જરા, સબર કરો, આ બધું જતું રહ્યું. ભાઈ આવી જાય પાછું બધું. ઓકે, જશે કે નહીં જાય? જશે જશે, જવું જ પડે ને સર. કેટલું હતું યાદ છે? હા સર, 150 કેટલા પોઈન્ટ પાછળ આવ્યો હતો બેટા? પ્રેમથી 4 પોઈન્ટ પાછળ આવેલા હતા. તો 4 પોઈન્ટ અહીંયા આપણે આગળ જવા દેશું. 10^-8 ઉર્જા છે તો યુનિટ લખશું બેટા જૂલ. આવી રીતે ઇઝી દાખલો છે બેટા, 2 માર્ક્સ રોકડા છે. આગળ વધશું નેક્સ્ટ દાખલાની તરફ.